टेंशन मत कर हमारा। भीख नहीं हक मांगे, टेंशन नहीं टेंशन मांगे। कर्मचारी की एक ही पुकार, पुरानी पेंशन दे सरकार। एक ही मांग एक ही नारा, पुरानी पेंशन दे हमारा। ठीक नहीं हक मांगे छे, टेंशन नहीं टेंशन मांगे छे। कर्मचारी की एक ही पुकार, पुरानी पेंशन दे सरकार। एक ही मांग एक ही नारा, पुरानी पेंशन दे हमारा। ठीक नहीं हक मांगे छे, टेंशन नहीं टेंशन मांगे छे। कर्मचारी की एक ही पुकार, पुरानी पेंशन दे सरकार। બીબીએમ એન્જિનિયરિંગ કોલેજ ખાતે આજે ગુજરાત દ્વારા નવવર્ધિત પેન્શન યોજનાના સ્થાને જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે ચળવળ ચલાવવામાં આવી રહી છે, જેને ગુજરાત રાજ્યના મોટા ભાગના કર્મચારી મંડળોનું સમર્થન મળી રહેલ છે. કર્મચારીઓને જૂનું પેન્શન આપવાની દિશામાં કાર્ય કરી રહેલ દેશના અનેક ગુજરાત રાજ્યના તમામ સંગઠનોને ગુજરાત બિનશરતી ટેકો આપે છે. 1 એપ્રિલ 2005 ના રોજ ગુજરાતમાં નવવર્ધિત પેન્શન યોજના દાખલ કરવામાં આવી હતી, એટલે એ દિવસ એનપીએસ ધારક અધિકારી કર્મચારીઓ માટે કાળો દિવસ કહી શકાય. તેથી આ દિવસને કાળા દિવસે, બ્લેક ડે તરીકે જે કોઈ સંગઠન બનાવશે તે તમામ સંગઠનને અમારો ટેકો રહેશે. ગુજરાત દ્વારા વિરોધ માત્ર અને માત્ર એનપીએસ કાયદા માટેનો છે, પણ કોઈ સરકાર પક્ષ કે સંગઠન માટે વિરોધ નથી. તમામ કર્મચારીઓ માટે 1 એપ્રિલ 2022 નો દિવસ મહત્વનો છે. આ દિવસને આપણા હક અને અધિકાર માટે કાળા દિવસ તરીકે મનાવી તમામ કર્મચારીઓ હૃદયપૂર્વક સહયોગ આપે એવી અપીલ ગુજરાત કરે છે. ગુજરાત રાજ્યના દરેક અધિકારી કર્મચારીઓના સંગઠનને મતભેદ ભૂલીને કર્મચારીઓના હક માટે સંગઠિત થઈ એકતાનું પ્રદર્શન કરવા બીવીએમ કોલેજ એન્જિનિયરિંગ ગુજરાત સરકારને આહ્વાન કરે છે. જે આજે કઈ બાબતે લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું? આજ 1/4/2022 ના રોજ અમે જે સરકારશ્રી દ્વારા જે નવી પેન્શન યોજના લાગુ પાડવામાં આવી છે તેના વિરોધમાં અમે આજે સૌ અધ્યાપકો કાળી પટ્ટી અથવા તો કાળા કપડાં પહેરીને અમે આજે વિરોધ કરવાના, સાથે અમે શૈક્ષણિક કાર્ય પણ ચલાવવાનું. અમારો વિરોધ એ બાબતનો છે કે પેન્શન એ કોઈ ખેરાત નથી. કર્મચારીએ જે 30 થી 35 વર્ષની સરકારને જે સેવા આપી છે, સેવાના ભાગરૂપે એક વળતરરૂપ છે, માટે એ દરેક કર્મચારીનો અધિકાર છે અને હક છે, અને અમે અમારા હકની લડાઈ લડવા માટે આજે સૌ બધા એકત્રિત થયા. આખા ભારત દેશમાં જેટલા પણ અધ્યાપકો અથવા તો જેટલા પણ રાજ્ય અથવા કેન્દ્ર સરકારના કર્મચારીઓ છે કે જેમણે આ યોજના લાગુ પાડી છે, અને એ દરેક કર્મચારી આજે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, તો આજના દિવસ અમે આ ટેકનિકલ ટીચર્સ ફોરમ દિવેન્દ્રી કોલેજના દરેક અધ્યાપકો એ દેશના તમામ કર્મચારીઓને સાથે અને સાથ સહકાર આપવા અને તેમને આ ચળવળ એક જન આંદોલન બને તે હેતુસર આજે અમે વિરોધ પ્રદર્શન કર્યો છે.